ચાલો, ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 એસપી એની અંદર આપણો પ્રશ્ન છે કંપનીની સભાઓ. કંપનીની સભા પહેલા વહેલા તો આપણો જે લેસન છે કંપનીની સભાનો અર્થ શું થાય. કંપની પોતાના સાથે સંકળાયેલા અલગ અલગ વ્યક્તિ હોય, શેર હોલ્ડર, રોકાણકાર, લેણદારો, સરકાર કે સમાજની અન્ય કોઈ પણ વ્યક્તિ, ગ્રાહકો, પોતાના કર્મચારીઓ, તો દરેક પક્ષકારને કંપનીમાં જે કંઈ કાર્યવાહી થાય છે, કંપનીમાં વહીવટ થાય છે, તો આ કાર્યવાહી કે વહીવટથી વાકેફ કરવા માટે કંપની છે એ આ રીતે સભાઓનું આયોજન કરે કે આ સભાની અંદર કંપની દ્વારા વર્ષ દરમિયાન જે કંઈ કાર્યો કરવામાં આવે એ કાર્યો વિશેની માહિતી એને પ્રાપ્ત થઈ શકે છે. તો આ સભાની અંદર જે માહિતી આપવામાં આવે એ માહિતી પરથી કંપનીની અંદર જે લોકો રોકાણ કરે છે, જે રોકાણકાર છે એને આપણે શેર હોલ્ડર કહીએ છીએ, તો એને કંપની વિશેની માહિતી પ્રાપ્ત થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સભાની અંદર યોજાતા વિશેષ શબ્દો છે કે જ્યારે તમે કોઈ આવી સભા બોલાવો ત્યારે આ સભાની અંદર કયા એવા વિશેષ શબ્દો છે, વધારાના શબ્દો છે, વિશિષ્ટ શબ્દો છે કે જે દરેક શબ્દો છે એનો ચોક્કસ ગાણિતિક અર્થ થાય છે, તો આવા શબ્દો કયા કયા હોય છે એ શબ્દોની પહેલાં સૂચિ તમને આપવામાં આવી છે. સૂચિ એટલે અનુક્રમિકા, તમને કાર્યોની યાદી, તમારા સભાની અંદર કયા કયા શબ્દો, કયા શબ્દો વાપરવામાં આવે છે એક પછી એક શબ્દો છે અહીં આપવામાં આવ્યા છે. એમાં પહેલો છે સભાની નોટિસ. પહેલો મેઇન શબ્દ આવે છે સભાની નોટિસ. હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ નોટિસ એટલે શું? નોટિસ શબ્દનો અર્થ એવો થાય છે કે કંપનીની સભામાં કંપની હોય તો કંપનીની સભામાં હાજર રહેવાનો, તમને કંપનીની સભામાં હાજર રહેવાનો અધિકાર. જે કંપની પોતે સભા બોલાવે છે તો હાજર રહેવા માટે આવા જે શબ્દો છે એને કોઈ પણ વ્યક્તિને અધિકાર મળે કે તમારે કંપની દ્વારા જે સભાઓનું આયોજન કરવામાં આવે છે આ સભાની અંદર તમારે હાજર રહેવાનો સામાન્ય અર્થમાં જે અધિકાર હોય છે તે અધિકારને આપણે નોટિસ તરીકે આપવામાં આવે. આના માટે શું કરે કે કંપની સાથે જોડાયેલા જે એના હકદાર સભ્યો હોય, એના કોઈ પણ સભ્ય હોય છે એ સભ્યને કે વ્યક્તિને કંપનીની અંદર જે કાંઈ કાર્યવાહી થાય એ કાર્યવાહીની માહિતી એને આપવામાં આવે. તો આવી નોટિસ પહેલો શબ્દ. સભાની દોઢ સંખ્યા, તમારી સભામાં દોઢ સંખ્યા એટલે કેટલા સભ્યો તમારામાં હાજર રહેવા જોઈએ. તમે જે સભા બોલાવો આપણે એની અંદર ગૌણ સંખ્યા, સભામાં હાજર રહેલા વ્યક્તિઓનું સંખ્યા, કોઈ પણ સભા કાયદેસર ક્યારે ગણાય કે એમાં નક્કી કરેલી નિર્ધારિત સંખ્યામાં જો સભ્ય હાજર હોય તો જ એ સભા કાયદેસરની સભા ગણાય, બાકી એ સભા કાયદેસરની સભા ગણાય નહીં. તો તમામ ગૌણ સભ્યોની ગૌણ સંખ્યા, સભામાં કેટલા લોકો હાજર રહ્યા છે સભામાં, તો પહેલાં તમને શબ્દોનો થોડો અર્થ આપો, પછી એના ડીપમાં પ્રશ્ન આવશે. સભાનો, તમે આ સભાનું આયોજન શા માટે કર્યું છે? સભા બોલાવવા પાછળ તમારો પર્પસ શું છે? તો સભા આપણે શા હેતુથી, શા માટે સભાનું આયોજન કર્યું છે, જેને આપણે સભાની અંદર તમે કયા કયા નિર્ણયો લીધા એની મહત્વની બાબત છે એને સભા ન કહેવાય. પ્રતિગાધિકાર, તમે માની લો કે તમારા બદલે સભામાં હાજર રહેવાનો અધિકાર અન્ય કોઈને આપો,
ઘણી વખત એવું બને કે ભાઈ સોફિયા હોય એ અન્ય કોઈ દૂરના સ્થળે હોય, અલગ જગ્યાએ હોય, તો પોતાના વતી સભામાં હાજર રહેવાનો હક બીજા લોકોને આપે, તો એને કહેવાય છે પ્રતાધિકાર. પછી કહીએ સભાની કાર્યસૂચિ. કાર્યસૂચિ એટલે અનુક્રમિકા. તમે સભાની અંદર કયા કયા કાર્યો કરવાના છો, સભાની અંદર કેટલા કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે, તો આ જે કાર્યનું આયોજન કરવામાં આવ્યું હોય એને કહેવાય છે સભાની કાર્યસૂચિ. કાર્યોની યાદી, કાર્યસૂચિ શબ્દનો અર્થ સમજો, તમારા સભાની અંદર જે કઈ કાર્યો કરવામાં આવે છે આ કાર્યોની યાદી. તો આ કાર્યોની યાદી દર્શાવતું હોય એને સભાની કાર્યસૂચિ કહેવાય. પછી કહે છે સભાના સભાપતિ. સભાની અંદર જે મુખ્ય વ્યક્તિ હોય ને જેના અધ્યક્ષ સ્થાને, પ્રમુખ સ્થાને સભાનું આયોજન થાય તો એને આપણે સભાપતિ કહેવાય. તો જે સમગ્ર સભાનું સંચાલન કરતો હોય, સમગ્ર સભાની અંદર બોલતો હોય, પોતાનું વક્તવ્ય આપતો હોય, તમામ સભ્યોને માહિતી પ્રદાન કરતો હોય, સભાનો સંપૂર્ણ ઓર્ડર સોલ્વ જે ધ્યાન રાખનાર વ્યક્તિ હોય એને સભાપતિ તરીકે ઓળખવામાં આવે. મતદાન, મતદાન કરવું એટલે તમે સભાની અંદર કોઈ એવી બાબત હોય કે જેમાં વિવાદ થાય, ઝઘડો થાય, વાદ વિવાદ થાય, તો આવા જ્યારે પ્રશ્નો બને ત્યારે બધા સભ્યો પાસેથી મતદાન કરાવવામાં આવે. સભ્યોને પૂછવામાં આવે કે ભાઈ તમે શું પસંદ કરો છો, તમારી પસંદગી શું, અને એ સભ્યો પોતાની પસંદગી વોટિંગ કરીને પસંદગી આપે. મતદાન કરવું, ધારો કે આપણે કંપનીની અંદર મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવી છે તો એમાં 5 વ્યક્તિના નામ લખ્યા હોય, 5 વ્યક્તિ અમે સભ્યો કેટલા લોકો ક્યાં સભ્યને મેનેજિંગ ડિરેક્ટર બનાવવા માંગે છે એનું મતદાન થાય, ઇલેક્શન થાય, તો આ રીતે મતદાન એમાં આવી શકે. પ્રસ્તાવ અને ઠરાવ. જો પ્રસ્તાવ અને ઠરાવ આ બે શબ્દ મિત્રો અલગ છે. પ્રસ્તાવ એટલે કોઈ પણ બાબતની રજૂઆત, કોઈ પણ બાબત હોય ને એની રજૂઆત કરવી, પ્રેઝન્ટેશન. ને ઠરાવ એટલે એ રજૂઆત કરી હોય એની મંજૂરી, કાયદેસર. ઠરાવ શબ્દનો અર્થ એવો થાય કે તમારા પ્રસ્તાવને કાયદેસર મંજૂર કરવું હોય ત્યારે ઠરાવ સ્વરૂપે રજૂ કરવો પડે. ને આ ઠરાવ સ્વરૂપે રજૂ કરો અને એમાં એના માલિકો એટલે કે શેર હોલ્ડરો કે સભ્યો બહુમતીથી એને મંજૂર કરી શકે ખરા. મિત્રો, આજે આપણે કોઈ પણ નવો નિર્ણય લેવો હોય તો પહેલા પહેલા ધારો કે આપણે ઉદાહરણ આપો કે શેર હોલ્ડરોની વાર્ષિક સાધારણ સભા હોય, એમાં સંચાલકોને માનતાનું કેટલું આપવું એવો એક નકલ કરીએ, સંચાલકો દ્વારા એ પ્રસ્તાવ આપવામાં આવે કે સંચાલકો પોતે એવો પ્રસ્તાવ રજૂ કરે કે 8% મહેનતાનું આપો. સંચાલકોએ જે રજૂઆત કરી છે એ રજૂઆતને શેર હોલ્ડર સમક્ષ રજૂ કરવામાં આવે અને શેર હોલ્ડર છે એની રજૂઆત છે એને જોવે, ચકાસણી કરે અને એને એમ લાગે કે ના આ રજૂઆત યોગ્ય છે, આ રજૂઆતમાં જે માંગવામાં આવ્યું છે એ બરાબર છે, તો એ રજૂઆતને પોતે માન્યતા આપે. શેર હોલ્ડરો એ રજૂઆતને માન્યતા આપે તો એ રજૂઆત છે એ ઠરાવ બની જાય, ઠરાવ એ કાયદેસર બની જાય. મિત્રો, પહેલા પહેલાં તો આના શબ્દ સભામાં આવા બધા શબ્દો છે એનું આયોજન થાય. હવે આપણે એમાં તમે સભાના સભ્ય શબ્દો છે એની એક પછી એકની ચર્ચાઓ આપણને અલગ અલગ રીતે છે એ કરવામાં આવે છે. તો આપણે બીજા વિડીયોની અંદર એના એક એક શબ્દો છે એના મોટા પ્રશ્નના રૂપમાં પૂછાય છે એ લઈને તમારી સમક્ષ આવીએ છીએ. અસ્તુ.